विद्यार्थी मित्रों, आपणे उच्च सपाटी संचालन विषय समझूती मेळवानी छे। एकमना संचालन अंगेनी सर्वोच्च सत्ता धरावती सपाटी ने उच्च सपाटी तरीके ओळखवामां आवे छे। संचालननी उच्च सपाटी संचालक मंडळ, मैनेजिंग डिरेक्टर, जनरल मैनेजर, मुख्य वहीवटी अधिकारी नो समावेश थाय छे। तो के उच्च सपाटी संचालन में कोनो कोनो समावेश थाय छे? तो के मैनेजिंग डिरेक्टर, संचालक मंडळ, जनरल मैनेजर, मुख्य वहीवटी अधिकारी नो समावेश करवामां आवे छे। धंधाकीय एकमना महत्वना नीति विषयक निर्णय लेवानुं कार्य उच्च सपाटी केन्द्रीय थयुं छे। मेन केन्द्रीय महत्वनुं थयुं छे। आ सपाटी ने टोचनी सपाटी के सर्वोच्च सपाटी पण कहे छे। टोचनी सपाटी मेन पहेलीनी सपाटी, टोचनी सपाटी के सर्वोच्च सपाटी मेन सपाटी कहेवामां आवे छे। कार्य एक, धंधाकीय एकमना मुख्य अने गौण हेतुओ नक्की करवा। मुख्य अने जे गौण हेतुओ होय छे ते नक्की करवा। कोण? तो के उच्च सपाटी संचालन। आ बधा एना कार्यो छे। बे, डिरेक्टरो धंधाकीय एकमना ट्रस्टी तरीकेनो कार्य करे छे। डिरेक्टरो होय छे ते धंधाकीय एकमना ट्रस्टी तरीकेनो कार्य करे छे। त्रण, धंधाकीय एकमना मुख्य वहीवटी अधिकारी अने उच्च अधिકારીઓની નિમણૂક કરવી અને તેમની સત્તા અને જવાબદારીઓની વહેંચણી કરવી। ધંધાકીય એકમના મુખ્ય જે વહીવટ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે। પોઈન્ટ નંબર 4, એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્રોને મંજૂર કરવા। જે એકમોના વિવિધ વિભાગોના તૈયાર કરવામાં આવેલ અંદાજપત્રો હોય છે તેમને મંજૂર કરવા, એમની મંજૂરી એમને મેળવી આપવી। 5, ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું। જે ધારાકીય જોગવાઈઓ હોય છે તેમનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલ વિવિધ વર્ગોનું હિતોની જાળવણી કરવી। ધારાકીય એકમોનું પાલન કરવું અને તેને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગો હોય છે તેની હિતની જાળવણી કરવી। 6, લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણય લેવા। લાંબા ગાળાનું, લોંગ સમયનું આયોજન કરી તેની વ્યૂહાત્મક નિર્ણયો લેવા। 7, સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો। જે જટિલ મેન જે ઉકેલાતી ન હોય એવી સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓનું ધ્યાન લઈ તેનો ઉકેલ કરવો અને કાનૂનને હાથમાં રાખી તે સમસ્યાનો ઉકેલ લાવવો। 8, ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું। ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓ ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું। 9, નફાની વહેંચણી કરવી। ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા। આ બધાને લગતા કાર્યો કરવા। કોને? તો કે ઉચ્ચ સપાટી સંચાલનને। 10, વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા। મધ્યમ સપાટી સંચાલન હવે જોવાનું છે। મધ્યમ સપાટી સંચાલન એ શું છે? તો કે મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્વની કડી છે। મેન વચ્ચેનો ભાગ છે, કડી છે। કેમ? સાંકળને જોડતી વચ્ચેની કડી હોય એવી જ રીતે આ પણ ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને જોડતી કડી છે। કોણ? તો કે મધ્ય સપાટી સંચાલન। આ સપાટી પર ખાતાવાળા અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે। આ સપાટી પર ખાતાવાળા અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે। દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બધાને
અધિકારીઓને સપાટી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તો મધ્ય સપાટી સંચાલનના કાર્યો. મુખ્ય વહીવટી અધિકારી તરીકે પ્રાપ્ત થયેલ હુકમ અને સૂચનાઓનો અમલ કરો. મુખ્ય વહીવટી અધિકારી તરફથી, જે મેઇન અધિકારીઓ હોય છે, તેમના તરફથી થયેલ હુકમ અને સૂચનાઓનો અમલીકરણ કરવાનું રહેશે. બે, વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીને મોકલશે. પોતાના જ જે મધ્યમ સપાટી છે તે પોતાના અંદાજપત્રો તૈયાર કરી અને કોને મંજૂરી માટે મોકલશે? તો કે ઉચ્ચ સપાટીને. ત્રણ, ધ્યેય સિદ્ધ અંગેની જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવી. ધ્યેય સિદ્ધિ અંગેની જરૂરી નીતિઓ, નિયમો અને માળખાની રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવાહી નક્કી કરવી. આ અંગેની જરૂરી કાર્યવાહી હોય છે, કાર્યવિધિ તે નક્કી કરવી. તેનું મૂલ્ય કરવું, મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટે યોગ્ય ધોરણે તે માપદંડો નક્કી કરવા. યોગ્ય ધોરણો અને તેના માપદંડો નક્કી કરવા. ચાર, વિભાગની પ્રવૃત્તિઓ કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. વિભાગીય અધિકારીઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. છ, પાંચ, પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો વધે તેવો પ્રયત્ન કરવો. પોતાના કર્મચારીઓનો, જે કામ કરતા કર્મચારીઓને, તેના જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. છ, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. અન્ય વિભાગના જે અધિકારીઓ બીજા વિભાગના અધિકારીઓ હોય છે તેને સાથે રહેવું, સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. સાત, પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું. પેટા વિભાગના જે કાર્યો હોય છે તેના ઉપર તેને ધ્યાન આપવું. આઠ, વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેમને ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલક સમક્ષ માહિતી રજૂ કરવી. જે ઉચ્ચ સપાટી હોય છે તેને આ બધી માહિતી લઈ અને ઉચ્ચ સપાટીને મોકલવાની રહેશે. નવ, ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો હોય છે તે લેવામાં મદદરૂપ થવું. હવે તળ સપાટી સંચાલન એટલે કે લાસ્ટની, છેલ્લી, નિમ્ન સપાટી, નીચેની સપાટી. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીનું નિમ્ન સપાટી કે નિરીક્ષકો સપાટી પર પણ કહે છે. નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે છે. નિમ્ન સપાટી અથવા તો નિરીક્ષકોની સપાટી પર કહેવામાં આવે છે. તળ સપાટીના બીજું નામ જણાવો, ટીકમાર કરી નાખો, તો કે શું શું કહેવામાં આવે છે? તો કે નિમ્ન સપાટી અને નિરીક્ષકોની સપાટી પર કહેવામાં આવે છે. સંચાલકની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટી હોય થતું હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખાય આવે છે. કાર્યકારી સપાટી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે તળ સપાટી સંચાલનને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટી કાર્ય કરતા નિરીક્ષકો, સંચાલનના પ્રતિનિધિ. આ સપાટીનું સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે છે. સંચાલનનું કાર્યનું ઓછું અને વહીવટનું કાર્ય વધારે છે. કાર્યો, તળ સપાટી સંચાલનના કાર્યો, તો કે એક, કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું. બે, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. ત્રણ, પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું. પોતાના જે વિભાગ હોય છે તેનું રોજિંદા કાર્યનું આયોજન કરવું. ચાર, કર્મચારીઓને લગતા કાર્યો કરવા. દાખલા તરીકે બઢતી, બદલી, તાલીમ વગેરે. આ કોણ કાર્ય કરશે? તો કે નિમ્ન સપાટી, તળ સપાટી. પાંચ, પોતાના વિભાગમાં કાર્યો કરવા માટે વિભાગીય અધિકારી પાસે સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. પોતાના વિભાગના
कार्यो करवा माटे विभागीय अधिकारी पासेथी सूचनाओ हुकमो अने कार्यक्रमों मेळववा। छो यंत्रोनी गोठवणी, यंत्रोनुं समारकाम अने जाळवणीने लगता कार्यो करवा, यंत्रोनी गोठवणी, यंत्रोनुं समारकाम अने जाळवणीने लगता कार्यो करवा। सात कामदारोने कार्य करवा माटे साधन सामग्री काचो माल वगैरे पूरो पाड़वो। कामदारोने कार्य करवा माटे साधन सामग्री अने काचा माल वगैरे पूरो पाड़वो जरूरी बनी रहे छे। आठ कर्मचारी व्याजबी प्रश्नों योग्य उकेल लावो। कर्मचारी ने जे व्याजबी प्रश्नों होय छे, जे अमुक प्रश्नों होय छे तेनो तेने उकेल लावो। नौ उच्च सपाटीए लीधेला निर्णय अने नीतिओनो अमल करवो। उच्च सपाटीए जे लीधेला निर्णय होय छे तेनी नीतिओनो अमल करवो। दस तळ सपाटीमां થતી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ કામદારને સૂચનાઓ અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવી। જે તળ સપાટીએ થતી વિવિધ પ્રવૃત્તિઓ અહેવાલો કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીને મોકલવી, એટલે કે એકથી એક રિપીટ થતું જશે। આમાં ઉચ્ચ સપાટી નિમ્ન ઉચ્ચ પહેલા નંબરની સપાટી બીજા નંબરને કહેશે, બીજા નંબરની સપાટી ત્રીજા નંબરને સોંપશે, અને પણ ત્રીજા નંબરની કંઈક સમસ્યા હશે તો બીજા નંબરને કહેશે અને બીજા નંબરવાળે પહેલા નંબરને જાણ કરશે। આવી જ રીતે ત્રણ સપાટીઓ હોય છે તેમનું એકબીજાનું નિરાકરણ થતું જશે। તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે, છતાં તે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આ સપાટીનું સંકલન કામગીરી એટલે કે સંગઠનની ધ્યેયોને સફળ સિદ્ધ કે સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે। સમગ્ર સંગઠન હોય છે તેને આધાર પૂરો પાડે છે। હવે આપણે સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે। તો પહેલો ક્રમ મુદ્દા ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। એક સંચાલન અને વહીવટ, તો કે ઉચ્ચ સપાટી શું કામ કરે, તો કે સંચાલનનું પ્રમાણ વધુ અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે। મધ્યમ સપાટીએ શું હોય છે, તો સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધુ હોય છે। તો તળ સપાટીએ સંચાલનનું પ્રમાણ ખૂબ જ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે। ત્રણ જે એકબીજાથી પર્યાય હશે। બે સમાવેશ, ઉચ્ચ સપાટીએ શેનો સમાવેશ કરવામાં આવે છે, તો કે નીતિ ઘડતર માટે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે। મધ્યમ સપાટીએ ખાતાના વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંત અધિકારીઓનો સમાવેશ થાય છે। પોતપોતાનું ક્ષેત્ર જ્યાં નિષ્ણાંત અધિકારી હોય છે તેમનો સમાવેશ કરવામાં આવે છે, ક્યાં, તો કે મધ્યમ સપાટીએ। તળ સપાટી નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે। તળ સપાટીએ શેનો સમાવેશ થાય છે, કે નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે। ત્રણ સત્તા અને જવાબદારી, તો કે સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ વધુ હોય છે, ક્યાં, તો કે ઉચ્ચ સપાટીએ। મધ્યમ સપાટી, તો કે સત્તાનું પ્રમાણમાં ઓછું અને જવાબદારી વિભાગીય પૂરતી હોય છે, સત્તાનું પ્રમાણ ઓછું હોય છે અને જવાબદારી પોતાના વિભાગ પૂરતી હોય છે। અને નિમ્ન સપાટી એટલે કે તળ સપાટી, સત્તાનું પ્રમાણ ખૂબ જ ઓછું, જવાબદારીઓનું પ્રમાણ અમુક પેટા વિભાગીય પૂરતું હોય છે। આમાં બધેનું અલગ અલગ, તળ સપાટીથી ઉચ્ચ સપાટીને ઉચ્ચ, નિમ્ન અને તળ મધ્યમ સપાટી, ત્રણેયનો સમાવેશ થાય, તેમાં અલગ અલગ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે। ચાર સંખ્યા, તો કે ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે, મેઇન સપાટી હોય છે, કારણ કે મેનેજમેન્ટ કરવાનું છે એટલા માટે સંખ્યા ઓછી હોય છે। ઉચ્ચ સપાટી કરતાં મધ્યમ સપાટીએ કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે, અને ઉચ્ચ અને મધ્યમ સપાટી, ઉચ્ચ અને મધ્યમ સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે। ઉચ્ચ અને મધ્યમ સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધુ હોય છે, ક્યાં, તો કે તળ સપાટી। પાંચ લાયકાત, સર્વગ્રાહી કૌશલ્ય જરૂરી છે, બરાબર પરફેક્ટ એકદમ કૌશલ્યવાળો લાયકાત જરૂરી બની રહે છે, ક્યાં, તો કે ઉચ્ચ સપાટીએ। મધ્યમ સપાટી વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે, અલગ અલગ જ્ઞાનીઓની જરૂર પડતી હોય છે, ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી છે।
પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ્ઞાન જરૂરી છે. કેવા? તો કે તળ સપાટીમાં છો ધ્યેયો અને નીતિ ઘડતર. આ સપાટી દ્વારા કંપનીની મૂળભૂત ધ્યેય અને નીતિઓનું ઘડતર થાય છે. મૂળભૂત ધ્યેય અને નીતિઓનું ઘડતર થાય છે. આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલું નીતિ અને ધ્યેયોનો અમલ થાય છે. અને તળ સપાટીમાં આ સપાટી ઉચ્ચ સપાટીએ ઘડેલી નીતિ અને નિર્ણયને અમલ કરવામાં કરવાનું કાર્ય કરે છે. જે ઉપરથી જીનીનો લેવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવે છે. સાત, ઉત્તરદાયિત્વ. આ સપાટીનું શેર હોલ્ડર, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે. તેના ઉપર ઉત્તરદાયિત્વ જોડાયેલું હોય છે. ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું શું હોય છે? ઉત્તરદાયિત્વ હેતુ હોય છે. લાસ્ટ, તળ સપાટી. મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. જે મધ્ય સપાટી તેને ઉપરથી કામ સોંપશે તેનું ઉત્તરદાયિત્વ તે નક્કી કરશે. આઠ, નિર્ણયો. આ સપાટીના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરગામી હોય છે. જોખમી મેન સપાટી મેન કાર્ય નિર્ણયો એ લેશે, એટલા માટે તે સપાટીનો જોખમી અને પ્રમાણમાં વધારે દૂરગામી હોય છે. બે, આ સપાટી નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી અને ઓછા દૂરગામી હોય છે. કારણ કે ઉપરની અધિકારીઓ એને વચ્ચેના અધિકારીઓને કહે છે, વચ્ચેના અધિકારીઓ તળ સપાટીને કહે છે. આ સપાટી નિર્ણય ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરગામી હોય છે. આ જોયું આપણે શું? તો કે સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી વચ્ચેના તફાવત, આમાં શું શું સંકળાયેલું છે તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે સંચાલનના કાર્યો. ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતા પૂર્વક થવું જોઈએ, પૂરતો થવું જોઈએ. આ માટે સંચાલક પ્રક્રિયા, સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે છે, તેને અનુસરવી પડતી હોય છે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારણ હેતુઓને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. તબક્કો, એક તબક્કો, બે તબક્કો, ત્રણ તબક્કો વગેરે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તબક્કાવાર અને ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તેથી સંચાલનને એક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે, એક પ્રક્રિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. સંચાલન પ્રક્રિયાના કયા કયા કાર્યો હોવા જોઈએ તે માટે જુદા જુદા વિદ્વાનો વચ્ચે મતમતતા છે. સંચાલનને અભ્યાસમાં વિષય અથવા જ્ઞાનનું એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, એક મહત્ત્વના ક્ષેત્ર વિસ્તાર તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારે તે અંગે અનેક વિચારકો વિદ્વાનો જુદા જુદા મંતવ્યો ધરાવે તે સ્વાભાવિક છે. અલગ અલગ બધેના મંતવ્યો, અલગ અલગ તેના વ્યૂઓ અલગ અલગ હોતા હોય છે. તો કે સંચાલનના કાર્યનું વર્ગીકરણ હવે પાંચ ભાગમાં એને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પાંચ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા તેને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કુંતજ અને ઓડોરલને વર્ગીકરણ એમાં કેનો કેનો સમાવેશ કરવામાં આવે છે? તો કે આયોજનનો, બે વ્યવસ્થાતંત્રનો, ત્રણ કર્મચારી વ્યવસ્થાનો, ચાર દોરવણીનો અને પાંચ અંકુશનો. આ બધા અલગ અલગ પોતાના મંતવ્યો રજૂ કરેલા છે. બે, હેની ફ્યોલનું વર્ગીકરણ. હેની ફ્યોલનું વર્ગીકરણ, એક આયોજન, બે વ્યવસ્થાતંત્ર પ્રબંધ, ત્રણ આદેશો આપવા, ચાર સંકલન, પાંચ અંકુશ, ત્રણ પીટર ડ્રકલનું વર્ગીકરણ. આ બધા અલગ અલગ પોતાના મંતવ્યો રજૂ કરેલા છે. એને ત્રણ મંતવ્યો રજૂ કરે, એક ધંધાનું સંચાલન, બે સંચાલકોનું સંચાલન, ત્રણ કામદારો અને કામનું સંચાલન વગેરે તેમણે પોતાની રીતે રજૂ કરેલા છે. ચાર, લુથર ગ્યુલિકનું વર્ગીકરણ. લુથર ગ્યુલિકનું વર્ગીકરણ, એક આયોજન, બે વ્યવસ્થાતંત્ર, ત્રણ કર્મચારી વ્યવસ્થા, ચાર દોરવણી
5 संकलन 6 माहिती प्रेशर 7 अंदाजपत्र आनो बतेनो समावेश करवामा आवे छे। 5 डॉक्टर जॉर्ज टेरी नो वर्गीकरण। डॉक्टर जॉर्ज टेरी नो वर्गीकरण तो के 1 आयोजन, 2 व्यवस्था तंत्र, 3 दौरवणी अने 4 अंकुशनो समावेश करवामा आव्यो छे। आ आपणे शुं जोयुं तो के संचालनना कार्यनुं वर्गीकरण जोवामां आव्युं। अलग अलग वैज्ञानिकों द्वारा अलग अलग मंतव्य रजू करेला छे। आयोजन हवे जोशुं आपणे। आयोजन आयोजन कोई पण प्लानिंग करवी, पूर्वानुमान करवुं એટલે આયોજન। હવે દાખલા તરીકે હું તમને જણાવું કે કોઈ પણ કાર્ય કરવું છે તો પહેલું એનું આયોજન નક્કી કરવું પડશે। દાખલા તરીકે આપણે ક્યાં જવું છે તો પહેલાં આપણે વિચારવું પડશે શેનાથી જવું પડશે, ક્યાં જવું છે, ક્યારે જવું છે, કેટલા વાગે જવું છે વગેરે બધા આયોજનો બળવામાં આવે છે। સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે। કોઈ પણ કાર્ય હોય છે સંચાલન તેની શરૂઆત આયોજનથી થતી હોય છે। નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણમાં કરવાનું છે, એ કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉની કરવામાં આવતી બુદ્ધિપૂર્વક વિચારણાનું આયોજન કરે છે। આયોજન એટલે કે બુદ્ધિનો એક વિચાર, કેવી રીતે કરવું, ક્યારે કરવું છે, કેટલા પ્રમાણમાં કરવું છે, ક્યારે થવું જોઈએ વગેરે બધી નો સમાવેશ કરવામાં આવે છે। પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારની દ્રષ્ટિએ નક્કી કરવામાં આવે છે। ભવિષ્ય માટે પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કરે છે। જે બુદ્ધિથી વિચારેલું હોય છે તેને આયોજન કહે છે। ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન। ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાને ઘડવા માટે આયોજન જરૂરી છે। નિશ્ચયની અનિશ્ચિતતાને ઘડવા માટે આયોજન જરૂરી છે। આયોજનના લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે। એકમની જેમ બધી પ્રવૃત્તિઓ હોય છે તે વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે અને ધ્યેય સિદ્ધિ હોય છે તેમનો માર્ગ એકદમ સરળ મોકળો બની જાય છે। ધ્યેયને સિદ્ધ કરવા માટે આ વૈકલ્પિક માર્ગો હોય છે, વૈકલ્પિક માર્ગો હોય છે ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવા માટે આયોજન ઉપયોગી છે। શ્રેષ્ઠ મહત્વનું આયોજન ઉપયોગી છે। ધ્યેય સિદ્ધ કરવા માટે વૈકલ્પિક માર્ગો હોય છે ત્યારે તે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આવે છે। ઘણા બધા માર્ગો આપેલા હોય છે એમાંથી આપણે શ્રેષ્ઠની ચુનૌતી કરવાની હોય છે, તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે। તે માટે આયોજનનું કાર્ય હોય છે તે મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય હોય છે। સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરે આધાર આયોજન પર રહેલા હોય છે। આ બધાનો આધાર કોના ઉપર તો કે આયોજન ઉપર રહેલું હોય છે। હવે વ્યવસ્થાતંત્ર પ્રબંધ એટલે શું તો કે સમાન હેતુથી સિદ્ધ અને કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીઓની વહેંચણી કરવાને માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે। સમાન હેતુથી સિદ્ધ અને અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારી વચ્ચેની વહેંચણી કરવા માટેના વ્યવસ્થાતંત્રને વ્યવસ્થાતંત્ર કહે છે। આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે। આ આયોજનો કરતાં તેના ધ્યેયો, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે છે। તેને ઉગારવા માટે, તેનેથી બહાર પાડવા માટે, તેને એ કામને સક્સેસ બનાવવા માટે વ્યવસ્થાતંત્રની જરૂર કરવી પડે છે। નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવો જૂથો વચ્ચે વહેંચણી દેવામાં આવે છે। અલગ અલગ રીતે તેને બાંટી દેવામાં આવે છે અને તેમની સત્તા અને જવાબદારી વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે। અલગ અલગ પોતાની રીતે દ્રષ્ટિકોણથી તેને વહેંચી દેવામાં આવે છે। વ્યવસ્થાતંત્રની રચના કરવાથી કોણ કોને દેખરેખ રાખશે,
कार्य अंगे सत्ता अने जवाबदारी कोनी रहेशे, व्यक्तिओ वच्चेना आंतर संबंध केवी केवा रहेशे वगैरेनो ख्याल आवे छे। आयोजन ए धंधाकीय एकमनो मगज छे, ज्यारे व्यवस्थातंत्र ए शारीरिक माळखुं छे। आयोजन शुं छे तो के टिक मार करजो बेटा हूँ, आयोजन ए धंधाकीय एकमनो मगज छे तो ज्यारे व्यवस्थातंत्र ए शरीरनुं माळखुं छे। कोण छे व्यवस्थातंत्र? आयोजन ए धंधानुं मगज, धंधाकीय एकमनुं मगज कोण छे? तो के आयोजन। अने व्यवस्थातंत्र शुं छे? तो के शारीरिक माळखुं। मानव शरीर में मगजनुं कार्य बौद्धिक निर्णय लेवानुं अने तेनो अमल शरीरना विविध अंगों करे छे। तेवी ज रीते धंधाकीय एकमना आयोजन कार्य बौद्धिक निर्णय लेवानुं होय छे, बौद्धिकनुं निर्णय लेवानुं होय छे। आयोजन में लेवायेला निर्णयोमां अमल करवा माटे एकमना विविध विभागों में कार्य करता कर्मचारीओने कार्य सत्ता अने जवाबदारी सौंपवामां आवे छे। अलग अलग कर्मचारीनो कार्यो सत्ता अने जवाबदारी सौंपवामां करवामां आवे छे।